नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे अंतःस्रावी जे ग्रंथिओ छे एनी चर्चा करीशुं। आपणा वर्तन अने विकासमां स्नायु अने चित्तातंत्र जेटला महत्वनी भूमिका भजवे छे एटली ज अंतःस्रावी ग्रंथिओनी पण महत्वनी भूमिका छे। मानव शरीरनुं नियंत्रण मात्र चित्तातंत्र द्वारा ज नथी थतुं, परंतु अंतःस्रावी ग्रंथिओनुं पण विशेष योगदान छे। अंतःस्रावी ग्रंथिओ जे छे એ હાઇપોથેલેમસના સંયોજનથી કામ કરે છે। અંતઃસ્રાવી ગ્રંથિતંત્ર નલિકા રહિત ગ્રંથિનું બનેલું છે। આ ગ્રંથિમાંથી જે રાસાયણિક દ્રવ્ય સ્ત્રવે એને રસસ્ત્રાવ કહેવાય, હોર્મોન્સ। અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી જે રાસાયણિક દ્રવ્ય સ્ત્રવે છે એને હોર્મોન્સ કહેવાય છે, જે સીધા લોહીમાં ભળે છે। કારણ કે આપણા શરીરમાં બે પ્રકારની ગ્રંથિઓ, અંતઃસ્રાવી અને બહિસ્રાવી। બહિસ્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ બહાર નીકળી જાય, જેમ કે પ્રસેદ ગ્રંથિ તો પરસેવો એ બહાર નીકળી જાય, પણ અંતઃસ્રાવીનો ગ્રંથિમાંથી જે રસસ્ત્રાવ જરે છે એ લોહીમાં ભળે છે। રુધિરાભિસરણ તંત્ર અંતઃસ્રાવી ગ્રંથિઓના રસસ્ત્રાવોને શરીરના જુદા જુદા અવયવ અને તંત્રો સુધી પહોંચાડે છે। સ્વયંસંચાલિત ચિત્તાતંત્રની ક્રિયાઓ દ્વારા અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન થાય છે। હવે સમગ્ર શરીરમાં અંતઃસ્રાવી ગ્રંથિઓના રસસ્ત્રાવોની સંયુક્ત અસર થતી હોય છે। આ અસરો ચયાપચયની ક્રિયા, ઉત્સેચકોના કાર્ય, અન્ય રસાયણો તેમજ ચેતાતંત્ર પર અસર થાય છે। આમ વ્યક્તિના વર્તન, વૃદ્ધિ અને માનસિક વિકાસ પર અંતઃસ્રાવી ગ્રંથિઓની અસર થતી હોય છે। હવે પહેલી આપણે જોઈએ તો મસ્તિષ્ક ગ્રંથિ। મસ્તિષ્ક ગ્રંથિ આપણા મગજની અંદર આવેલી છે, તો જો મગજની અંદર આવેલી છે, એનું કદ વાલના દાણા જેટલું છે, એનાથી પણ નાનું કહી શકાય। આ ગ્રંથિનું નિયંત્રણ હાઇપોથેલેમસ દ્વારા છે। આ ગ્રંથિ જે છે એમાંથી જે રસસ્ત્રાવ જરે છે એ બીજી ગ્રંથિઓને ઉદ્દીપ્ત કરે છે। એટલા માટે આ ગ્રંથિને કેવી ગ્રંથિ કહેવાય? સર્વોપરી ગ્રંથિ કહેવાય, કેમ કે જ્યાં સુધી આ ગ્રંથિમાંથી રસસ્ત્રાવ ન જરે ત્યાં સુધી બીજી જે ગ્રંથિઓ છે એમાંથી રસસ્ત્રાવ જરતા નથી। હવે આ ગ્રંથિ જે છે એમાં વચ્ચે એક ફાટ હોવાથી એના બે ભાગમાં વહેંચાય છે, અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ અને પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ। અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ જે છે એમાંથી જે રસસ્ત્રાવો ચયાપચયની ક્રિયા, વૃદ્ધિ, ઊંચાઈ, જાતીય વિકાસ, પ્રજનનની ક્રિયા તેમજ ચેતાતંત્ર પર અસર કરે છે। આ ગ્રંથિમાંથી આપણે કહીએ તો થાઇરોટ્રોફિક, એડ્રિનોકોર્ટિકોટ્રોફિક, લેક્ટોજેનિક, લ્યુટિનાઇઝિક તેમજ અન્ય વૃદ્ધિ સ્ત્રાવો જડતા હોય છે। હવે જેમ કે થાઇરોટ્રોફિક સ્ત્રાવ છે એ કંઠ ગ્રંથિને ઉદ્દીપ્ત કરે, એડ્રિનોકોર્ટિકોટ્રોફિક અને એ એડ્રિનોકોર્ટેક્સ ગ્રંથિના સ્ત્રાવને જરવા માટે ઉદ્દીપ્ત કરશે। લેક્ટોજેનિક જે સ્ત્રાવ છે એ સ્તન અને દુગ્ધ ગ્રંથિઓની મદદરૂપ બને છે। લ્યુટિનાઇઝિક સ્ત્રાવ જે છે એ પુરુષ અને સ્ત્રી એના ગૌણ જાતીય લક્ષણોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે અને જાતીય લક્ષણોને પુખ્તતા સુધી ટકાવી રાખે છે। આમ બાલ્યાવસ્થાથી પુખ્તાવસ્થા સુધીના વિકાસ ઉપર નિયંત્રણ રાખે છે। હવે પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ કહીએ તો એમાંથી ઓક્સિટોસિન, વેસોપ્રેસિન, એન્ટીડ્યુરેક્ટિવ નામના સ્ત્રાવો જરે છે। ઓક્સિટોસિન સ્ત્રાવનું મહત્વ શું? તો ગર્ભાશયના સ્નાયુ અને સ્તનની ગ્રંથિઓને ઉદ્દીપ્ત કરે છે। વેસોપ્રેસિન સ્ત્રાવ લોહીનું દબાણ વધારે છે। પિચ્યુટરી સ્ત્રાવની અસરથી લોહીનું દબાણ અને પેશાબનું પ્રમાણ વધે છે। ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં મન સંકોચનને પરિણામે કદાચ પ્રસવમાં એટલે કે ડિલિવરીમાં વિલંબ થાય તો એ વખતે આ સ્ત્રાવનું ઇન્જેક્શન આપવામાં આવે છે। એન્ટીડિરેક્ટિવ સ્ત્રાવ પેશાબનો દર અને પ્રમાણને નિયંત્રિત કરે છે। જો આ રસસ્ત્રાવ ઉત્પન્ન ના થાય તો પેશાબનું પ્રમાણ 10 ગણું વધી જાય છે। આ થઈ આપણે અંતઃસ્રાવી ગ્રંથિમાં પહેલી ગ્રંથિ મસ્તિષ્ક ગ્રંથિની વાત કરી, કે મસ્તિષ્ક ગ્રંથિના બે પ્રકાર, અગ્ર અને મસ્તિષ્ક ગ્રંથિ અને પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ, એ ગ્રંથિમાંથી કયા રસસ્ત્રાવ જરે છે અને એ આપણા શરીરમાં કયું કાર્ય કરે છે। હવે કંઠ ગ્રંથિની વાત કરીએ તો કંઠ ગ્રંથિ આપણા ગળાના નીચેના ભાગમાં આગળની બાજુએ આવેલી છે, એનો આકાર પતંગિયા જેવો છે। કંઠ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો સ્ત્રાવ જરે છે, જે ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે। થાઇરોક્સિનનો સ્ત્રાવ વધુ પ્રમાણમાં થાય તો હાઇપર થાઇરોઇડિઝમ એટલે અતિસ્રાવ નામની સ્થિતિ સર્જાય છે। સમજો, થાઇરોક્સિનનો સ્ત્રાવ વધે તો આમાં શું થાય કે વ્યક્તિ વધુ અતિક્રિયાશીલ બને, વધુ પડતી તાણ અનુભવે, વધુ એમ કે વ્યક્તિનું વજન ઓછું થાય, કદમાં પાતળી થાય, અને જો થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય તો હાઇપોર થાઇરોઇડિઝમની અસર થાય।
અને એમાં શું થાય કે વ્યક્તિ થાક વધારે અનુભવે, આળસુ બની જાય, શરીર સ્થૂળ બની જાય. જીવનના શરૂઆતના વર્ષોમાં એવું કહેવાય છે કે જો આ સ્રાવનું પ્રમાણ ઘટી જાય તો બાળકનું કદ વધતું નથી, એટલે કે વામનીયતાની અનિષ્ટ સ્થિતિ સર્જાય છે. એટલે ઠીંગણા કદની સાથે પાછું માનસિક રીતે પણ એમનો વિકાસ કેવો હોય છે, મંદ જ રહે છે. એટલે થાઇરોક્સિન જે નું પ્રમાણ વધે અને ઘટી જાય તો જે થાઇરોઇડ છે એ બે ટાઈપના થાય. એટલે શોર્ટ રીતે જ કે થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિનું શરીર ઘટી જાય, અને થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય તો વ્યક્તિનું શરીર વધી જાય. આ બે પ્રકારના આપણે કહીને થાઇરોઇડની બીમારી આપણે જોયેલી છે કે અમુક થાઇરોઇડ થાય ને તો એમાં બહુ વ્યક્તિ ઓગળી જાય, આંખના ડોળા સુધી બહારાઈ જાય, અને અમુક થાઇરોઇડ એવા કે જેની અંદર વ્યક્તિનું શરીર વધતું જાય. હવે એડ્રીનલ ગ્રંથિ કહીએ તો શરીરના નીચેના ભાગમાં બંને મૂત્રપિંડોની સહેજ ઉપરની બાજુએ આ ગ્રંથિ આવેલી છે. એડ્રીનલ ગ્રંથિના બે ભાગ છે, એડ્રીનલ કોર્ટેક્સ અને એડ્રીનલ મિડ્યુલા. આ ગ્રંથિમાંથી કહીએ તો એપિનેફ્રાઇન અને નોન એપિનેફ્રાઇન નામના રસસ્ત્રાવ જરે છે. આ રસસ્ત્રાવો ક્યાં કામ લાગે તો જ્યારે સંકટ સમયનો સામનો કરવાનો હોય, શરીરના અવયવને લોહી પૂરું પાડવું હોય, શરીરની શક્તિમાં વધારો કરે છે, લોહીમાં ખાંડનું પ્રમાણ વધારે, હૃદયના ધબકારા ઝડપી બનાવે, આવેગ સમય અનુકંપી તંત્રના કાર્યમાં આ રસસ્ત્રાવ મદદ કરે છે. આ ગ્રંથિના રસસ્ત્રાવો ઘટી જાય તો વ્યક્તિ થાકી જાય છે, નિરુત્સાહી બની જાય છે અને એનો સ્વભાવ ચીડિયો બની જતો હોય છે. હવે જે સ્વાદુપિંડ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ નાના આંતરડા અને જઠરની વચ્ચેના વળાંકમાં આવેલ છે. સ્વાદુપિંડ ગ્રંથિ શરીરમાં ઇન્સ્યુલિન પેદા કરે છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના સ્ત્રાવો દ્વારા સ્વાદુપિંડ લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરે છે. સ્વાદુપિંડમાંથી પાચન સ્ત્રાવો પણ સ્રવે છે. શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય તો લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે, અને જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું હોય તો લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે. એટલે કે લોહીમાં શર્કરાનું પ્રમાણે વધારે કે ઓછું પ્રમાણ ચયાપચયની ક્રિયાને અસર કરે છે. સ્વાદુપિંડમાંથી જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ના થાય ત્યારે વ્યક્તિમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે અને એને કહેવાય ડાયાબિટીસ. ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે તો સુગરનું પ્રમાણ વધે. એટલે શું થાય કે જ્યારે ડાયાબિટીસ હોય એ વ્યક્તિને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે, એટલે શું થાય કે ઇન્સ્યુલિન વધશે તો ઓટોમેટિક સુગરનું પ્રમાણ ઘટશે. આવી વ્યક્તિ શર્કરાના પાચન માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે, અને બીજું એ કે નિયમિત લાંબા સમય સુધી ચાલવા જેવી કસરત કરવી પડે છે. હવે જે જાતીય ગ્રંથિ છેલ્લી વાત કરીએ તો પુરુષમાં શુક્રપિંડ અને સ્ત્રીમાં બીજાશય નામની જાતીય ગ્રંથિઓ આવેલી છે. મસ્તિષ્ક ગ્રંથિ દ્વારા ગ્રંથિઓ સક્રિય બનતા તેમાંથી જાતીય સ્ત્રાવો સ્ત્રવે છે, જેને લીધે પ્રજનન શક્ય બને છે. પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળતા ગૌણ જાતીય લક્ષણો માટે આ ગ્રંથિઓના સ્ત્રાવ મહત્વની ભૂમિકા ભજવે છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નામના રસસ્ત્રાવને લીધે જાતીય પ્રેરણા પ્રગટે છે, જ્યારે સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન નામના અને પ્રોજેસ્ટ્રોન નામના રસસ્ત્રાવ ઋતુસ્રાવ ચક્રના નિયમનમાં, એટલે કે પીરિયડ્સમાં નિયમનમાં મદદરૂપ બને છે. આમ પુરુષ અને સ્ત્રી બંનેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનના સ્ત્રાવો થાય છે, અને આ બંને સ્ત્રાવોનું સંતુલન સ્ત્રી કે પુરુષ તરીકેના જાતીય વર્તનને નક્કી કરે છે. એટલે આ થઈ આપણી પાંચ ગ્રંથિઓ વિશેની ચર્ચા. સ્વાદુપિંડ ગ્રંથિ, જાતીય ગ્રંથિ, એડ્રીનલ ગ્રંથિ, કંઠ ગ્રંથિ અને સર્વોપરી ગ્રંથિ એટલે કે મસ્તિષ્ક ગ્રંથિ. અહીંયા આપણું પાઠ જે ચાર છે એ પૂર્ણ થાય છે. હવે સ્વાધ્યાયમાં શું લખવાનું છે એની વાત નેક્સ્ટ સેશનમાં હું તમને કરીશ.